વિદ્યાર્થીઓ આજના વિડિયો થકી આપણે અભ્યાસ કરવાનો છે ઇન્ટ્રોડક્શન ઓફ સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ વિદ્યાર્થીઓ અંગ્રેજી ગ્રામર નો જે હાર્દ કહેવાય એવું ક્રિયાપદ કર્તા અને કર્મ કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી બનાવવું હોય તો સૌપ્રથમ ક્રિયાપદ શોધો પછી કર્તા અને ત્યારબાદ કર્મ શોધો તો વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ કે અજય વિદ્યાર્થી છે તો હવે આ વાક્યમાં ક્રિયાપદ કયું કર્તા કયું કર્મ કયું જેમ કે બીજું વાક્ય છે સુમન દરરોજ દૂધ પીવે છે તો આ વાક્યમાં ક્રિયાપદ કયું છે કર્તા કયું છે અને કર્મ કયું છે તો વિદ્યાર્થીઓ આપણે સૌપ્રથમ વાત કરીએ ક્રિયાપદ વિશે તો ક્રિયાપદ એટલે શું તો વાક્યમાં જે શબ્દ માત્ર કાળ બતાવે તેને ક્રિયાપદ કહેવાય તો આમ જુઓ તો 12 કાળ છે પણ મુખ્ય 3 કાળ છે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળ હોય તો એની અંદર શબ્દ આવે છે છો છુ છી ભૂતકાળ હોય તો હતું હતા હતો હતી ભવિષ્યકાળમાં હશે હોઈશ હશું તો જે આવા જે શબ્દો છે છે છો છુ છીએ હતું હતા હતો હતી હશે હોઈશ હશું આવા જે શબ્દો છે જે કાળ દર્શક શબ્દ છે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે જેમ કે અજય વિદ્યાર્થી છે તો છે એ ક્રિયાપદ વિદ્યાર્થીઓ અહીંયા સુધી સીમિત નથી આનાથી પણ વધારે છે જેમ કે જે વાક્યમાં ક્રિયા અને કાળ બંને બતાવે તેને ક્રિયાપદ કહેવાય તો વિદ્યાર્થીઓ કાળને લઈને આપણે અભ્યાસ કર્યો તો હવે આપણે વાત કરી છે ક્રિયા જે શબ્દ ક્રિયા અને કાળ એટલે ક્રિયા કેવી ક્રિયા જોવું વાંચવું લખવું પીવું ચાલવું દોડવું આ બધી ક્રિયા તો જેમ કે નીચેનું ઉદાહરણ છે કે સુમન દરરોજ દૂધ પીવે છે તો પીવે એ પીવાની ક્રિયા છે એટલે કાળ તો આ થકી જે શબ્દ ક્રિયા અને કાળ બંને દર્શાવે ત્યારે તેને ક્રિયાપદ કહેવાય છે વિદ્યાર્થીઓ ક્રિયાપદના 5 રૂપો છે V1 V2 V3 V4 V5 V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V3 ક્રિયાપદનું ભૂતકૃદંત V4 ક્રિયાપદનું ing વાળું રૂપ V5 ક્રિયાપદનું SKES વાળું રૂપ વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરીએ ત્યારે ક્રિયાપદનું સ્થાન બીજું છે વિદ્યાર્થીઓ હવે વાત કરીએ કર્તા કર્તા એટલે કે સબ્જેક્ટ સબ્જેક્ટની આપણે વાત કરીએ તો વાક્યમાં ક્રિયાના કરનારને કર્તા કહેવાય સુમન દરરોજ દૂધ પીવે છે તો પીવાની ક્રિયા ક્રિયાના કરનાર તો પીનાર કોણ છે સુમન તો સુમન કર્તા વિદ્યાર્થીઓ બીજી રીતે આપણે જોઈએ તો ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાથી મળતા જવાબને કર્તા કહેવાય સુમન દરરોજ દૂધ પીવે છે તો પીવે છે એ ક્રિયાપદ તો ક્રિયાપદ પીવે છે કોણ પીવે છે સુમન તો એ કર્તા બીજી રીતે પણ કર્તાની આપણે વાત કરીએ તો જે વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવી હોય તેને કર્તા કહેવાય સુમન દરરોજ દૂધ પીવે છે કોની વાત કરી સુમન વિશે અજય વિદ્યાર્થી છે કોની વાત કરી અજય વિશે વાત કરવામાં આવી છે આ કૂવાનું પાણી મીઠું છે તો વાત કોની કરી આ કૂવાના પાણીની જ્યારે વિદ્યાર્થીઓ ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરવું હોય ત્યારે કર્તાનું સ્થાન પ્રથમ હોય છે આપણે હવે વાત કરીએ કર્મ કર્મ એટલે શું તો વિદ્યાર્થીઓ ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવામાં આવે અને શું વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને કર્મ કહેવાય સુમન દરરોજ દૂધ પીવે છે ક્રિયાપદ શું પીવે છે દૂધ દૂધ એ કર્મ અજય વિદ્યાર્થી છે શું છે વિદ્યાર્થી
અનિલ રોજ 100 રૂપિયા કમાય છે, તો કમાવાની ક્રિયા છે એટલે કા, તો શું કમાય છે 100 રૂપિયા, તો શું વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે ત્યારે તેને કર્મ કહેવાય. વિદ્યાર્થીઓ હજી પણ આગળ છે કે વાક્યમાં ક્રિયાપદના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે કર્મ. સુમન દરરોજ દૂધ પીવે છે, તો દૂધ પીવે છે. અજય વિદ્યાર્થી છે, વિદ્યાર્થી છે. અનિલ રોજ 100 રૂપિયા કમાય છે, 100 રૂપિયા કમાય છે. ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે કર્મ. વિદ્યાર્થીઓ આ આપણે જોયું ક્રિયાપદ, કર્તા અને કર્મ. તો આવતા વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે કર્તા તરીકે વપરાતા સર્વનામ સાપ. આ વિડીયો થકી આજે આટલું રાખીએ છીએ. નમસ્તે.